કોયલાણા ગામે આવેલ આદર્શ વિદ્યા મંદિર શાળા જિલ્લાની ગ્રામ્ય શ્રેષ્ઠ શાળા તરીકેની પસંદગી પામી. આદર્શ વિદ્યા મંદિર શાળાનું 6 વર્ષ પહેલા 100% પરિણામ આવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 50,000 નો પુરસ્કાર મેળવ્યો હતો. હાલમાં જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય લેવલે પ્રથમ નંબરે પસંદગી થતા જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણાધિકારીના વરદ હસ્તે 1,00,000 નો ચેક અર્પણ થયો છે. 1 દશક પહેલા જે શાળાનું પરિણામ 0 આવતું એ શાળા જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય લેવલે શ્રેષ્ઠ શાળાની પસંદગી થતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. શાળાનું વિશાળ મેદાન વૃક્ષોથી શોભાયમાન છે. અભ્યાસ સાથે રમતગમતનું આગવું મહત્વ ધરાવતા વિદ્યાર્થીઓએ રસ્તા ખેંચ, કબડ્ડી, ખોખો, થ્રોબોલ સહિતની રમતોમાં 4 ટીમો રાજ્યકક્ષાએ રમી ચૂકી છે. કેશોદના કોયલાણા લાઠિયા ગામે આવેલ આદર્શ વિદ્યા મંદિરમાં ધોરણ 9-12માં હાલમાં 161 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં સારું ભણતર અને શિક્ષકોની ધગશથી આજુબાજુના 9 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવે છે. 1982 થી શરૂ થયેલ આદર્શ વિદ્યા મંદિર શાળામાં 1 દશકા પહેલા અતિશય પરિણામ નબળું આવતું હતું. એક પણ વિદ્યાર્થી પાસ ન થતા હતા. ત્યારબાદ હિતેન્દ્રનગર વસંતનગર ગોસ્વામીની પ્રિન્સિપાલ તરીકે નિમણૂક થઈ ત્યારબાદ તેની શાળા પ્રત્યેની ધગશ સાથે શ્રી આદર્શ વિદ્યા મંદિર કોયલાણા લાઠિયામાં પ્રિન્સિપાલ તરીકે હું ગોસ્વામી HV ફરજ બજાવું છું. અમારી શાળાને જે જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય લેવલે એવોર્ડ મળ્યો છે તેની ખૂબ જ ખુશી છે. 2014ની અંદર અમારે દીકરીઓએ 100% પરિણામ લાવેલ ત્યારે આનંદીબેનના વરદ હસ્તે અમને 50,000 નું ઇનામ છે પ્રાપ્ત થયેલું હતું. ત્યારબાદ 2018ની અંદર 100% અમારી શાળાનું કે જે 54 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપેલ અને તેમાં 100% અમારું પરિણામ છે એ આવેલું. તેમાં અમારો સમગ્ર સ્ટાફ છે એનો સાથ અને સહકાર, એવી જ રીતે રાજ્યકક્ષામાં રમતગમતમાં પણ અમે અવ્વલ નંબર લઈ આવેલા છે, જેમાં ખોખો છે, કબડ્ડી છે, થ્રોબોલ છે, રસાકેચ છે અને વક્તૃત્વ સ્પર્ધામાં જે 150મી ગાંધી જન્મ જયંતિ ઉજવણીમાં રાજ્યકક્ષાએ અમારી શાળાનો 2જો નંબર આવેલો. અને તમામ શૈક્ષણિક સંસ્થાઓની સાથે જોડાયેલે અને અમે તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમ પણ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ, જેમાં 26મી જાન્યુઆરી જે બાળકોને ખરેખર ખબર પડે કે જે રાષ્ટ્રીય તહેવાર શું છે એવો ભવ્ય રીતે અમે 26મી જાન્યુઆરી છે એ ઉજવીએ છીએ. અમને અમારા મંડળના પ્રમુખ શ્રી ભીખુભા રાયજાદા, બચુભા રાયજાદા એનો પણ અમને ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે. જય સોમનાથ, જય હિન્દ, જય ભારત. ઓકે, શ્રી આદર્શ વિદ્યા મંદિર ધોરણ 10ની વિદ્યાર્થીની પાઠક આસ્થાનીબેન, મારું નામ છે. અહીંયા અમે દરરોજ યુનિફોર્મ પહેરીને આવીએ છીએ, સમયે સમયે સ્વચ્છતા કાર્યક્રમો કરીએ છીએ. અહીંયા ભૌગોલિક અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. દર વર્ષે ઘણી નાની મોટી સ્પર્ધાઓ કરવામાં આવે છે, જેમાં નંબર મેળવે વિદ્યાર્થીઓને 26મી જાન્યુઆરીના ભવ્ય ઉજવણીના દિવસે શ્રી પ્રિન્સિપલ સર દ્વારા સન્માનિત કરવામાં આવે છે અને તેને ઇનામ આપવામાં આવે છે. તેમજ પરીક્ષામાં નંબર મેળવે વિદ્યાર્થીને પ્રિન્સિપલ સર દ્વારા સન્માનિત કરવામાં આવે છે અને ઇનામ આપવામાં આવે છે, જેથી તેના ઉત્સાહમાં વધારો થાય છે. અહીંયા અમે નિયમિત યોગ કસરત કરીએ છીએ. અહીંયા વર્ષમાં ઘણા નાના મોટા પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે અને શાળાને ઘણી વખત સુશોભન કરવામાં આવે છે. મકર સંક્રાંતિ, હોળી, ધૂળેટી, નવરાત્રિ, ગુરુ પૂર્ણિમા, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ જેવા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો આનંદથી અમે ઉજવણી કરીએ છીએ. અમારી શાળામાં બધા પીરિયડ નિયમિત ચાલે છે. આજુબાજુના 9 ગામડાના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એડમિશન લેતા પહેલાં શ્રી ઇંગ્રજ જેસર દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે, જેમાં સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીને જ એડમિશન મળે છે. પાણીમાં પીવા માટે પાણીમાં કૂલર અને ફિલ્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમારી શાળા ભૌગોલિક દ્રષ્ટિએ કુદરતી સૌંદર્ય ધરાવે છે. પર્યાવરણ દિનના ઉજવણીના દિવસે પ્રિન્સિપલ સર દ્વારા અને સમગ્ર સ્ટાફગણ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે. અહીંયા
દરેક વિદ્યાર્થી ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. કોઈ જે વિદ્યાર્થીને જે વિષયમાં કે જે ક્ષેત્રમાં રસ હોય તેમાં તેને સર સપોર્ટ કરે છે અને તેમાં તેને આગળ વધારે છે. અમારી શાળાનું રમતગમત ક્ષેત્રમાં પણ મહત્ત્વનું સ્થાન રહ્યું છે અને ઘણા ઇનામો પણ મેળવ્યા છે. અહીંયા કોઈ વિદ્યાર્થી ઉપર ભેદભાવ રાખવામાં આવતો નથી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સવારમાં વહેલા ઉઠીને વાંચવા ફોન સરને ફોન કરે છે અને રજાના દિવસોમાં સર ઘરે ઘરે ચક્કર મારે છે. ખરેખર અમારી શાળાને જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી તે અમારા માટે ગર્વની બાબત છે અને અમારા સરનું અને અમારું સપનું છે કે ગુજરાત રાજ્યમાં અમારી શાળાને શ્રેષ્ઠ શાળામાં પસંદગી કરવામાં આવે છે તે અમે જરૂર પૂરું કરશું.